नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢમાં કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં વિકાસ પદયાત્રા યોજાઈ. ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડલ બનાવવા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે તેવું કૃષિ મંત્રીએ રાઘવજીભાઈ પટેલે સૌને સંબોધિત કરતા કહ્યું. હાલ પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં ભવનાથ પ્રવેશ દ્વારથી ઉડન ખટોલા ગિરનાર રોપવે સુધી વિકાસ પદયાત્રા 2024 યોજાઈ હતી, જેમાં પદાધિકારી અધિકારી ઉપરાંત પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર, ધારાસભ્ય સંજય કોરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ભવનાથ પ્રવેશદ્વાર ખાતેથી લીલી ઝંડી આપી હતી અને પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રાના સમાપન પૂર્વે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી, ઉપરાંત કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને ઉષા બેકરોના મેનેજર કુલબીરસિંહ બેદીએ કૃષિ મંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આવકાર્યા હતા. અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 7 ઓક્ટોબરે સત્તાગ્રહણના જાહેર જીવનના 23 વર્ષ પૂરા થતા આ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી રાજ્ય સરકારે મોદીજીના શાસનના સુશાસન અને વિકાસ માટે વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાને 7 ઓક્ટોબરના રોજ પોતાની જાહેર જીવનની કામગીરીના 23 વર્ષ પૂરા કર્યા અને 24 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. આ નિમિત્તે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ગુજરાત સરકારે વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એના ભાગરૂપે આજે અહીં વિશાળ પદયાત્રા, વિકાસ યાત્રા નામે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવી છે, એમાં હું ઉપસ્થિત છું. આ સપ્તાહ દરમિયાન લગભગ 3500 કરોડ ઉપરાંતના વિકાસના કામોના ખાતમુહૂર્તો અને લોકાર્પણો થવાના છે. સ્વચ્છતાથી લઈ અને ગુજરાતના વિકાસના અનેક આયામોમાં આ સપ્તાહ દરમિયાન કામ થવાનું છે. અને નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતની વિકાસકૂચ શરૂ કરી છે, એ ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અવિરત ચાલુ રહી છે. અને આ વિકાસ યાત્રામાં સૌ સાથ અને સહકાર આપે એવી અપીલ કરવા માટે અમે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ.